सुरेन्द्रनगर जिला ने नुकसानग्रस्त जाहिर कर तात्कालिक सहाय चुकवा माटे खेडूतो द्वारा उग्र विरोध साथे खेतीवाड़ी अधिकारी ने रजूआत करवामां आवी। चालू वर्षे अनियमित वरसाद पड़वाथी सुरेन्द्रनगर जिला सहित सौराष्ट्र, उत्तर गुजरात और मध्य गुजरात में खेडूतोना खरीफ पाक सदंतर निष्फळ गयो छे। पाक नुकसान जता खेडूतोनी खूब ज कफोड़ी स्थिति थई छे। सहाय माटे अनेक वक्त खेडूतोए सरकार सामे हाथ लंबाव्या, परंतु सर्वेना जूठाणा फैलावी अधिकारीओ द्वारा ऑफिस में बेसी सर्वेना खोटा आंकड़ा लखी समय पसार करवामां आव्यो अने अंते नवा जिल्लाना मात्र 35 तालुकाओने नुकसानग्रस्त जाहेर करी 6800 प्रति हेक्टर चूकवानी सरकार द्वारा जाहेरात કરવામાં આવી। પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં મહંતમને પાક નિષ્ફળ ગયો હોવા છતાં બાકાત રાખવામાં આવે છે। એવી જ રીતે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઘણી તાલુકાઓમાં ખેડૂતોને પાક નુકસાન હોવા છતાં સહાયથી વંચિત રાખવામાં આવે છે। ત્યારે અમારી સરકાર પાસે મુખ્ય બે માંગણીઓ છે। સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અને બીજી દિલ્હી સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 350,000 પાક નુકસાનનું વળતર ચૂકવી રહે છે, જેની સામે સરકાર માત્ર 3.6800 પ્રતિ હેક્ટર ચૂકવી ખેડૂતોની મજાક કરી રહી છે। આ સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ સાથે અર્ધનગ્ન હાલતમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને ગાંધી ચિંતા માંગે આગળ વિરોધ નોંધાવવા જ રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। આજરોજ ગત ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં અનિયમિત વરસાદ પડવાથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મહત્તમ ખેડૂતોનો પાક જ્યારે સદંતર નિષ્ફળ ગયો છે, ત્યારે સરકાર દ્વારા માત્ર 35 તાલુકાને નુકસાનગ્રસ્ત જાહેર કરી સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અર્ધનગ્ન થઈ અને જિલ્લા ખેતીવાડી અધિકારી અને DDO સાહેબ મારફત મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને બે માંગણીઓ સાથે આવેદનપત્ર આપવા ગયેલા। એમાંની જે પહેલી માંગ છે કે સુરેન્દ્રનગર જિલ્લાને નુકસાનગ્રસ્ત જાહેર કરી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। નંબર બે કે દિલ્હીની સરખામણીએ જ્યારે દિલ્હીની અંદર ખેડૂતોને પાક નુકસાનનું વળતર 50,000 પ્રતિ હેક્ટર મળતું હોય, ત્યારે ગુજરાતમાં માત્ર 6,800 જ કેમ, એ વળતરની રકમમાં પણ વધારો કરવામાં આવે। આ બંને માંગણીઓ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે, તેમજ 2022ની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરશે। DDOને રજૂઆત કરી એ શું કહેવા માંગે છે? DDO સાહેબનું કહેવું છે કે જે આંકડાઓ અમને મળ્યા છે એ મુજબ અમારી પાસે રિપોર્ટ આવ્યો છે કે દરેક ગામમાં સર્વે થયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અમારા ગામમાં કોઈ અધિકારી દ્વારા સર્વે કરવામાં આવ્યો નથી, ત્યારે DDO સાહેબે તાત્કાલિક મિટિંગ બોલાવી અને જે કાંઈ ઘટતું હશે એ કરવાની અત્યારે ખેડૂતોને ખાતરી આપી છે। નુકસાનગ્રસ્ત જાહેર નથી કરવામાં આવ્યો, શેના આધારે સાહેબ નુકસાનગ્રસ્ત જાહેર નથી કર્યો? SDRF યોજના નો ઠરાવ છે કે બીજો કોઈ? સાહેબ, અમે SDRF યોજના મુજબ સહાય જ નથી માંગતા, અમે પાક નુકસાન છે એની સહાય માંગી છે। બરાબર છે, તો એમાં શું જોગવાઈ છે સાહેબ? કેવા એમ સમજો કે કયા કયા નુકસાન હોય, કેવા સંજોગોમાં એ સહાય મળવા પાત્ર છે? ગયા વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી કોઈ ઘટના ઘટેલી સાહેબ? પૂર આવેલું મૂળી તાલુકામાં ગયા વર્ષે ક્યારે પૂર આવ્યું હતું સાહેબ? સાહેબ, એક પણ તાલુકામાં પૂર આવ્યું નથી ને ગયા વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાનો 100% સમાવેશ થયો તો હું તમે બધા જાણીએ છીએ, તો પૂર આવતું નહોતું। તમે જે અત્યારે સાહેબ વાત કરો છો, સાહેબ સાંભળવા તો રહ્યો, તમે જે અત્યારે વાત કરો છો કે પૂર આવ્યું નથી એટલે સમાવેશ થતો નથી, SDRFની જોગવાઈ મુજબ અત્યારે સમાવેશ થતો નથી। ગયા વર્ષે સમાવેશ થયો હતો સુરેન્દ્રનગરનો સાહેબ? થયો હતો, તો ગયા વર્ષે SDRFનો કયો એવો નિયમ લાગુ પડ્યો હતો? એક નિયમ મને સમજાવો એટલે અમે અહીંથી વયા છીએ। ભારે વરસાદ, અતિવૃષ્ટિની વ્યાખ્યા શું છે? વરસાદ એક જ દિવસમાં થયેલો હતો એના હિસાબે સાહેબ એની વ્યાખ્યા શું, કેટલા ઇંચ?
મારું ગામ સડલા છે. આ જે સરકારે સહાયની જાહેરાત કરી છે 100,800 રૂપિયા, 100,800 રૂપિયા એટલે શું? 100,800 રૂપિયામાં 500 ગ્રામ દવા ના આવતી કપામ સાંઠવાની, અને સરકારે આ તો ખેડૂતની મજા કરી છે. આ સરકારે આજ ખેડૂતના બિસ્કુટ કઢાયા છે, એટલે આ સરકારને ખબર નથી 2019 તારીખે ચૂંટણી છે ને ગામ પંચાયતની સરપંચોની, એમાં ભાજપને મત નથી દેવાના. તે પહેલાં જો સુરેન્દ્રનગર જિલ્લાને સહાય આપશે તો જ પણ મત દેવાના છે, નકર સરકાર વિચારી લે.